पंचायत खाते नवीन सभाखंड तेमज सरदार पटेल नी प्रतिमानु अनावरण करवामां आव्युं हतुं। ईडर तालुकाने श्रेष्ठ अने विकासना कार्योने झड़पी वेग आपनार नेत्रामली ग्रुप ग्राम पंचायतने विविध एवोर्डथी सन्मानित पण कराई छे। साबरकांठा जिल्लाना ईडर तालुकानी नेत्रामली ग्रुप ग्राम पंचायत खाते नवीन सभाखंडनुं लोकार्पण करवामां आव्युं हतुं। तेमज लोखंडी पुरुष एवा सरदार वल्लभभाई पटेलनी प्रतिमानुं पण अनावरण करवामां आव्युं हतुं। ગામ ખાતે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરાતા લોકોમાં અનેરી ખુશી જોવા મળી હતી। તેમજ ઉત્સાહી સરપંચ નિલેશભાઈ પટેલ અને પંચાયત દ્વારા કરાતા વિકાસના કાર્યોને ગ્રામજનોએ બિરદાવ્યા હતા। સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખના માદરે વતન ખાતે સરદાર પટેલની પ્રતિમાનું પ્રમુખ જેડી પટેલ તેમજ ધારાસભ્ય રમણલાલ વોરાના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું। શ્રેષ્ઠ સરપંચ, સ્વચ્છ ગામ, નિર્મળ ગામ જેવા વિવિધ વિકાસના કાર્યોને વેગ આપનાર પંચાયતને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવી છે। 2022 ની અંદર પંડિત દીનદયાલ ઉપાધ્યાય સશક્તિકરણ 2022 નો એવોર્ડ અમને દિલ્હી કેન્દ્ર સરકાર તરફથી મળ્યો હતો। ત્યારબાદ ઈડર તાલુકાના શ્રેષ્ઠ સરપંચ તરીકેનો એવોર્ડ પણ મળ્યો છે। સાબરકાંઠા જિલ્લાના પણ શ્રેષ્ઠ સરપંચ તરીકેનો અમને એવોર્ડ મળ્યો છે। હાલની તારીખમાં જોવા જઈએ તો અમે સ્માર્ટ વિલેજમાં પણ અત્યારે અમે રેસમાં પ્રથમ જ છીએ, આજકાલમાં પણ એવોર્ડ પણ અમને ડિક્લેર થશે। ત્યારબાદ સ્વચ્છતાનો એવોર્ડ પણ અમને મળ્યો છે। એના સરકાર તરફથી જેટલી જોઈએ બધી ગ્રાન્ટો અમે લાવી અને ગામના વિકાસમાં એ બધી વાપરતા હોય છે, અને જે જ્યારે પણ એવોર્ડ મળતું હોય છે ત્યારે આખું અમારું ગામ એક આનંદ થઈ જતું હોય છે અને એક ખુશનુમા વાતાવરણ થઈ જતું હોય છે। દરેક ગામનો દરેક વ્યક્તિ એવોર્ડની રાહ જોતો હોય કે હવે પછીનો કયો એવોર્ડ આપણે લાવવાનો છે, એટલે ગામમાં પણ એક ખુશીનો માહોલ હોય છે। સરદાર વલ્લભભાઈ પટેલ એ અખંડ ભારતના શિલ્પી હતા, અને અમને એવું લાગ્યું કે ચલો એક આજના યુવાનોને પણ એનું એક માર્ગદર્શન મળી રહે, એટલા માટે સરદાર જો માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જો સ્ટેચ્યુ ઓફ યુનિટી 182 મીટરનું મૂકી શકતા હોય તો અમે એક નાનું સરદાર સાહેબનું એક નાનું પુતરું પણ મૂકી અને એક મોદી સાહેબનું સપનું અમે સાકાર કરવા માગતા હતા। જ્યાં સુધી નેત્રામલી ગામની વાત કરીએ તો આજે આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું આજે અનાવરણ વિધિ કર્યું છે। સાથે સાથે પંચાયત ઘરના એક સરસ મજાનો હોલ બનાવ્યો છે, એનું પણ આજે લોકાર્પણ થયું છે, અને મિલેટનો કાર્યક્રમ પણ કરવાનો છે। આ કાર્યક્રમ કરવા માટે પંચાયતના માન્ય સરપંચશ્રી અને એમની ટીમે જે ખંતપૂર્વક કામ કર્યું છે અને ગુજરાત સરકારનો અને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ જ્યારે ગામને મળ્યો છે એની સાથે સાથે આજે એમને મહિલાઓનું પણ સન્માન કર્યું। વયવંદનાના કાર્યક્રમમાં જેટલા વડીલો તમામ કોમના તમામ જાતિનામાં કોઈ પણ ભેદભાવ રાખ્યા સિવાય સમરસ દ્રષ્ટિએ રાખીને બધાનું પણ એમને સન્માન કર્યું છે। ગામનું વાતાવરણ અને ગામના લોકોની એકતા જોઈને સ્વાભાવિક આપણને રાજીપો થાય, આપણને ખુશ થવાનું મન થાય। તમામ ગામના સરપંચો, તમામ લોકો આ દિશામાં કામ કરે તો મને લાગે છે કે રાજ્ય સરકાર જે પણ કંઈ નાણાં આપે એ નાણાંનો સદુપયોગ થાય। નેત્રામલી ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં વસવાટ કરતા ગરીબ અને મધ્યમ વર્ગને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને ધારાસભ્યના હસ્તે વર્ક ઓર્ડર વિતરણ કરવામાં આવ્યા હતા। તેમજ ધારાસભ્ય રમણલાલ વોરા, જિલ્લા ભાજપ પ્રમુખ જેડી પટેલ સહિતના હોદ્દેદારો આગેવાનોએ સરપંચ પદ્માબેન પટેલ, નિલેશભાઈ પટેલ, તલાટી પીએમ અસારી સહિત પંચાયત બોડીને અભિનંદન પાઠવ્યા હતા। જોકે ઉલ્લેખનીય છે કે નેત્રામલી ગામે સ્વચ્છ ગામ, નિર્મળ ગામનું સૂત્ર સાર્થક કરતા સફાઈ જેવા કાર્યોમાં પણ મોખરેનું સ્થાન તે ધરાવે છે। આજના આધુનિક યુગમાં ગામના મુખ્ય માર્ગો પણ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે, તેમજ ગામમાં સાઉન્ડ સિસ્ટમ લગાવીને સવાર સાંજ આરતી, ભજન અને સંગીતની મજા લેતા નાગરિકો પોતે આનંદ અનુભવી રહ્યા છે। સુરેશ થોરી, નિર્માણ ન્યૂઝ, સાબરકાંઠા। નિર્જલામાં હાલ બસ આટલું જ, વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।